જોઈને જ રૂવાડા ઉભા થઈ જાય એવો અકસ્માત. પહેલી વાર જોઈએ તો અક્કલ કામ ન કરે, કારણ કે રોડની સાઈડમાં રખાયેલું પતરું કારની આર પાર નીકળી ગયું. BMW કાર કેટલી સ્પીડમાં હશે એનો અંદાજો પણ લગાવી શકાય છે, કારણ કે કાર પૂરપાટ ગતિમાં પતરા સાથે અથડાઈ. આગળના ભાગથી લઈને કારના પાછળના ભાગ સુધી પતરું આર પાર નીકળી ગયું ત્યારે છેક કાર રોકાઈ. આ દ્રશ્યો અમદાવાદના અડાલજ બ્રિજ નજીકના છે, જ્યાં બે દિવસ પહેલા એક કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા તે રેલિંગમાં ઘૂસી ગયો અને લોખંડના પતરામાં કાર અથડાઈ ગઈ. અકસ્માત જોઈને આસપાસમાંથી લોકોની ભીડ એકઠી થઈ ગઈ. દ્રશ્યો જોઈને તો સૌને એવું લાગ્યું કે કારમાં કોઈ બચ્યું નહીં હોય, પરંતુ સદનસીબે કોઈને ગંભીર ઈજા ન પહોંચી. પરંતુ આ વિચિત્ર અકસ્માતના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં મોખરે રહે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો પાક વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેવી જ રીતે ફ્રૂટમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફરજનની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ. સમગ્ર ગુજરાતમાં ગોંડલ ફ્રૂટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ ફળોની પુષ્કળ આવક જોવા મળતી હોય છે, ત્યારે કાશ્મીર, શ્રીનગર અને જમ્મુમાંથી દરરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5-6 હજાર પેટી કાશ્મીર ડિલિસન સફરજનની આવક જોવા મળે છે. ત્યારે હરાજીમાં સફરજનના મધ્યમ માલના 1 કિલોના ભાવ 30-55 રૂપિયા સુધીના બોલાયા અને સારા માલના 1 કિલોના ભાવ 70-90 સુધીના બોલાયા હતા, જે ગત વર્ષ કરતા 3 ગણા ભાવ હરાજીમાં ખેડૂતોને મળ્યા હતા. સફરજનની આવક 6-7-8 ગાડી આવે છે રોજ અને બજાર ભાવ પણ બહુ સારા છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં ડબલ ભાવ છે આ વર્ષે. જે 2 નંબર 30-50-60 રૂપિયા વેચે છે ને 1 નંબર 70-90 રૂપિયાના કિલો વેચે. દરરોજ કેટલા ટન અંદાજે માલ આવતો હોય છે? દરરોજ 12-15-90 ટન જેટલો માલ આવતો હોય છે. ગોંડલમાંથી ક્યાં ક્યાં ગામમાં જાય છે? બીજા ગોંડલમાંથી લગભગ સૌરાષ્ટ્રમાં માલ સપ્લાય થાય છે. પોરબંદર, ઉના, વેરાવળ, કેશોદ. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકોથી ઉભરાતું હોય છે, જેનું મુખ્ય કારણ એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે છે. યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડૂતો પોતાની જણસી વહેંચી અને હસતા મોઢે પાછા યાર્ડની બહાર જતા હોય છે. હિમાચલથી લઈ અને કાશ્મીરનો માલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતો હોય છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હરેક સેન્ટરની અંદર સફરજનની નિકાલો ગોંડલથી થતો હોય છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા જિલ્લાના વન વિસ્તારમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે. આ વન્યજીવ દિવાળી નજીકના સમયમાં ખેતરોમાં શેરડી કાપવાની સિઝન શરૂ થાય ત્યારે આશ્રય ગુમાવવાથી નજીકના ગામોમાં ઘૂસી આવતા હોય છે. વર્ષ દરમિયાન દીપડા શેરડીના ખેતરોમાં આશ્રય લેતા હોય છે, ત્યારે ગુરુવારે રાત્રે ભરૂચમાં ઝઘડિયા રાજપારડી રોડ પર દીપડો નજરે પડ્યો. વાહનોની અવર જવર વચ્ચે પણ આ વન્યજીવ બિંદાસ્ત રોડની બાજુમાં આવેલા ટેકરા ઉપર બેસી રહ્યો હતો. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. જો કે દીપડો પણ લોકોની હલચલ વચ્ચે પણ તે જાણે તસવીર માટે પોઝ આપી રહ્યો હોય તેમ બેસી રહ્યો. દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. देखो ये डीपड़ा दिखता है यहाँ पे जंगल में. देखो कितनी हाइट बॉडी है. देखा દરેક વખતે કુદરતી આફતોના કારણે જ સામાન્ય માનવી પરેશાન થાય તેવું જરૂરી નથી, પરંતુ ક્યારેય માનવ સર્જિત આફત પણ માનવીને હેરાન પરેશાન કરે છે. આવી જ ઘટના ખેડા જિલ્લામાં બની છે. મહેમદાવાદના મોકવા ગામના વિજયપુરા સિમ વિસ્તારમાં આવેલ દેવાશ્રય નામની કંપનીનું પાણી રાત્રિના સમયે છોડી મૂકવામાં આવતા નજીકના વિસ્તારમાં આવેલ ખેતરમાં ઘૂસ્યું હતું. આ કંપનીમાં પેપર પ્રોસેસિંગ બનાવવામાં આવે છે. જો કે ગઈકાલે રાત્રે કંપનીના કોઈ કર્મચારી દ્વારા પાણીના નળ ખોલી નખાતા કંપનીની આસપાસ રહેલ 25-30 વીઘા જમીનમાં ઉભેલો પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તો આ સાથે જ કંપનીના બોઇલરોના ઘોંઘાટના કારણે સ્થાનિક વૃદ્ધો અને બાળકોને ખલેલ પહોંચી રહી હોવાની પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં કોઈ ચોક્કસ ઉકેલ આણી શકાયો નથી. ત્યારે તાજેતરમાં જ વોસવાળું પાણી છોડી દેવાતા ખેડૂતો હેરાન થયા છે.
શિપ રિસાયકલિંગ માટે પ્રખ્યાત અલંગ સામે વધુ એક પ્રતિસ્પર્ધી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં નાઇજેરિયા પણ મેદાને ઉતર્યું છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કી બાદ હવે શિપ રિસાયકલિંગ ઉદ્યોગની હરીફાઈમાં નાઇજેરિયા પણ સામેલ થશે. નાઇજેરિયામાં આ મહત્વાકાંક્ષી પ્રયાસમાં 300 મિલિયન USD વધુનું નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રાયડોક્સનું બાંધકામ, એક અદ્યતન રિસાયકલિંગ સેન્ટર અને કર્મચારીઓ માટે આવાસ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. જો કે અલંગમાં ચાલતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને તેની કેટલી અસર થશે તે અંગે સવાલો અકબંધ છે. બીજી તરફ અલંગમાં ચાલી રહેલા આ ઉદ્યોગને વધુ આગળ લાવવા સરકાર તરફથી પણ પ્રયત્નો હાથ ધરાયા છે. સાબરકાંઠા પોલીસ દ્વારા અનોખું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ હેલ્મેટ વગરના વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ બી ડિવિઝન અને જિલ્લા પોલીસ વડા અને DYSPના હસ્તે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વાહન ચાલકો હેલ્મેટ વગર અકસ્માતમાં મોતને ભેટે છે, જેને લઈને વાહન ચાલકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા આ એક પગલું ભરવામાં આવ્યું છે. આ સાથે જ હેલ્મેટનું મહત્વ સમજાવી વાહન ચાલકોને મફતમાં હેલ્મેટનું વિતરણ કર્યું, તો સાથે ફૂલ પણ આપ્યું હતું. આમ તો નવા વાહનો સાથે હેલ્મેટ આવતા હોવા છતાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. આપણા ગુજરાતમાં કેટલાય લોકો, સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, એમાં જે ટુ વ્હીલર ચાલકો હોય છે જે હેડ ઇન્જરીના કારણે હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુ પામે છે. આપણે ત્યાં હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં છે, એમ પણ એમ છતાં ઘણા બધા લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા હોય છે, જેની માટે આજે અમે સાબરકાંઠા પોલીસે નવતર પ્રયોગ ચાલુ કર્યો છે. લોકોમાં હેલ્મેટ માટેની અવેરનેસ આવે એની માટે અમે આજે લોકોને, હેલ્મેટ નહીં પહેરનાર લોકોને પાવતી આપવાની જગ્યાએ, દંડ લેવાની જગ્યાએ અમે એમને હેલ્મેટ આપી રહ્યા છીએ અને સાથે સાથે એક ફૂલ આપીએ છીએ અને એમને અપીલ કરી રહ્યા છીએ કે જ્યારે પણ આ વાહન ચાલકો રોડ ઉપર વાહન ચલાવવા નીકળે ત્યારે એ અવશ્ય એ હેલ્મેટ પહેરીને નીકળે. આનાથી એમના જીવનું તો સલામતી થશે જ, સાથે સાથે એમના પરિવારને પણ એટલી શાંતિ થશે અને એમને અનુકરણ કરી અને બીજા લોકો પણ હેલ્મેટ પહેરતા થશે. એટલે આ એક નવતર પ્રયોગના ભાગરૂપે આજે અમે હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છીએ. કેટલાક ખાનગી વાહન ચાલકો ફક્ત નાણાં કમાવાની લાલચે મુસાફરોને ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં મુસાફરી કરાવતા હોય છે અને આવી જ ઘટના કેમેરામાં કેદ થઈ છે. સુરેન્દ્રનગરમાં હાઈવે પર ખાનગી કારમાં જીવના જોખમે મુસાફરી કરતા લોકોનો વિડીયો સામે આવ્યો છે. માલ સામાન સાથે છાપરા પર બાળકની સાથે 4 જેટલા મુસાફરો જીવના જોખમે સવારી કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકી અને લોકો જીવના જોખમે આવી મુસાફરી કરતા હોય છે, તેવામાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનાર માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં વધારો થયો છે. મગફળીની હરાજી શરૂ થતાં 10,000 ગુણી મગફળીની આવક થઈ રહી છે. મગફળીની બમ્પર આવકના કારણે કોડીનાર યાર્ડમાં પગ મૂકવાની જગ્યા નથી. જ્યાં જુઓ ત્યાં મગફળી જ મગફળી દેખાઈ રહી છે. મગફળી ઉતારવાની જગ્યા પણ બચી નથી. ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા હોવાને લઈને પણ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો હરાજી માટે અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે. હાલ અહીં મણના 1200 થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત આ વર્ષે અહીંયા મગફળીનું ઉત્પાદન સારું થયું હોવાથી યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો પહોંચી રહ્યા છે, જેથી આગામી 2 દિવસ મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. યાર્ડના સત્તાધીશોએ પત્ર જાહેર કરી 3 તારીખ સુધી મગફળી ન લાવવાની ખેડૂતોને સૂચના આપી. દિવાળી પહેલા રાજ્યમાં જાણે કે દારૂની રમઝટ બોલી રહી છે. દારૂબંધી હોવા છતાં દારૂની મોટી માત્રામાં ખેપ પકડાઈ રહી છે. વડોદરા LCBએ 570 પેટી જેટલો વિદેશી દારૂ પકડી પાડ્યો. LCBએ દરોડા પાડીને વરણામાં ગામ નજીક નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ સતલુજ હોટલના કમ્પાઉન્ડમાંથી દારૂ પકડ્યો. દરોડા પાડ્યા ત્યારે દારૂ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટર્બો ગાડીમાં હતો. જ્યારે પોલીસે તપાસ કરી તો તે ચોંકી ગઈ, કારણ કે ગાડીમાંથી એક પછી એક 570 પેટી વિદેશી દારૂ નીકળ્યો. જો કે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ટર્બો ગાડી અને દારૂ સિવાય કોઈ હાથ ન લાગ્યો. હાલ ટર્બો ગાડીના માલિકની શોધખોળ શરૂ કરાઈ છે. આરોપીઓ પકડાયા બાદ દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તેની પણ તપાસ કરાશે. રાતના અંધકારમાં એક ચોરે દારૂની દુકાનને નિશાન બનાવી. જેસલમેરના રામગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર આવેલી દારૂની દુકાનમાં એક ચોર ત્રાટક્યો. અંદર જઈને ફાંફા મારી
ડ્રોવરમાં મૂકેલા 3 લાખ રૂપિયા બોક્સમાં ભરી લીધા. ચોર ચહેરા પર કપડું બાંધીને આવ્યો હોવાથી ઓળખ થઈ નથી, પરંતુ તેની હરકતો સીસીટીવીમાં કેદ થઈ છે. દારૂની દુકાનનું તાળું તોડી ચોર અંદર ઘૂસી ગયો. દારૂની બોટલ અડ્યા વિના તેણે ગલ્લો ખોલ્યો અને 3 લાખ લઈ ભાગી ગયો. રામગઢ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.